ગુરુવારે એટલે કે પોલિસી પર થવાની છે તો આ ઉપર એક પોલ કર્યો છે જેમાં અલગ અલગ એક્સપર્ટે અલગ અલગ વ્યૂઝ આપ્યા છે અને આ મેગા પોલમાં શું શું વિગતો સામે આવી છે અને આપણે એને લઈને ગુરુવારે એટલે કે આવતીકાલના ટ્રેનિંગ જેશનમાં શું ધ્યાનમાં રાખવાનું રહેશે એની વાત કરીએ આપણી સાથે સહયોગી પ્રીતિ દલાલ જોડાઈ ગયા છે પ્રીતિ ગુડ આફ્ટરનુન શું દર્શાવી રહ્યા છે આ મેગા પોલ આરબીઆઈની પોલિસી વિશે જી તો બજેટ બાદની આ એક ફર્સ્ટ આરબીઆઈ પોલિસી આપણે આવતા જોઈશું અને જ્યારે વર્લ્ડ ઓવરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ટરેસ્ટ રેટ્સનો એક વધારો થઈ રહ્યો છે તો અહીંયા પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ વખતે થોડો એક ઇન્ટરેસ્ટ રેટમાં વધારો આપણે જોઈ શકીએ મોર ઓવર કારણ કે આપણે જે રીતે ઇન્ફ્લેશન અને ગ્રોથમાં જ્યારે ચેક રાખવાનું છે ત્યારે આરબીઆઈ શું એક સ્ટાન્સ અપનાવે છે એના પર ખાસ આપણી નજર રહેશે અને એના માટે જ એક સીએમટીસી બજારે એક પોલ મેગા પોલ કર્યો છે જેમાં બેન્કર્સ અને માર્કેટ એક્સપર્ટનો પોલ લેવાયો છે તો એમાંથી ઇન્ટરેસ્ટિંગ આપણે એક આઉટકમ જોઈ રહ્યા છે જે પહેલો અમે સવાલ પૂછ્યો હતો કે આરબીઆઈ આ વખતે કોઈ વ્યાજ દરમાં વધારો કરશે કે નહીં તો એમાં સિત્તેર ટકા લોકોએ કહ્યું છે કે હા એક વધારો જોવા મળશે પણ ત્રીસ ટકા લોકોનું માનવું છે કે ના કોઈ પણ વધારો આપણે જોઈશું નહીં સાથે જ રિવર્સ રેપો રેટની પણ વાત કરીએ પણ એના પહેલા રેપો રેટની વાત કરીએ તો લોકોનું માનવું છે કે એમાં રેપો રેટમાં આપણને કોઈ પણ વધારો આ વખતે જોવા નહીં મળે સો સો ટકા લોકો માને છે કે કોઈ રેપો રેટમાં વધારો આપણે જોઈશું નહીં પણ રિવર્સ રેપો રેટની વાત કરીએ તો રિવર્સ રેપો રેટમાં જોવા મળી શકે છે પણ સિત્તેર ટકા લોકો માને છે કે પચીસ બેઝિસ પોઈન્ટ્સનો એક રિવર્સ રેપો રેટમાં વધારો જોવા મળી શકે છે અને પંદર લોકો એમ પણ માને છે કે એક પચાસ બેઝિસ પોઈન્ટ્સનો આપણને એક રેટમાં વધારો જોવા મળી શકે છે રિવર્સ રેપોમાં સાથે જ બે હજાર બાવીસમાં કેટલા આપણને રેટ હાઇક્સ મળી શકે છે એના પર બી અમે એક પોલ કર્યો હતો અને બે હજાર બાવીસમાં માં રેપો રેટમાં કેટલો આપણે વધારો જોઈ શકીએ છીએ એના પર લોકોનું માનવું છે કે પોઈન્ટ પચીસ બેઝિસ નો એટલે કે પચીસ બેઝિસ પોઈન્ટ નો આપણે એક વધારો જોઈ શકીએ છીએ એવું સત્તર ટકા લોકોનું માનવું છે અને સાથે પચાસ બેઝિસ પોઈન્ટ્સનો પણ એક વધારો જોઈ શકીએ છીએ એવું માને છે એટી થ્રી પર્સેન્ટ ઓફ જે લોકો માને છે કે ત્રશી ટકા લોકો માને છે કે એમાં એક આપણે વધારો જોઈ શકીએ છીએ પણ હવે જોવું રહ્યું કે આરબીઆઈ આ વખતે શું સ્ટાન્સ લે છે અને મેઇનલી એની કમેન્ટ્રી પર પણ આપણી નજર રહેશે કારણ કે જ્યારે ઓઇલ પ્રાઇસિસ ઓન રાઇસ છે તો કઈ રીતે કમેન્ટ્રી પર આપણી નજર રહેવી જોઈએ એ પણ આપણે જોઈશું અને સાથે હોકી કે ડોવિશ સ્ટેન્સ રાખે છે એના પર પણ આપણી નજર રહેશે